गुजरात पोलिस ना इतिहास में पहलीवार सूरत पोलिसे बैंकों अने सहकारी मंडळीओ साथे संकलन करी आखरे 315 जरूरियातमंद लोकोने 2.25 करोड़नी लोन अपावी। लोको ऊंचा व्याजना चक्करमां न फसाय ते माटे सूरत पोलिसे थोड़ा दिवसों पहला केटलीक सहकारी मंडळी अने बैंकों साथे संकलन करी लोन मेळानुं आयोजन कर्युं हतुं। लोन मेळामां जरूरी डॉक्यूमेंटो साथे 2200 लोकोने लोन माटे अरजीओ करी हती, जेमांथी 315 लोकोनी लोन मंजूर कराई। इंडोर स्टेडियममां गृह राज्यमंत्री हर्ष संघवी, रेलवे राज्यमंत्री दर्शना जरदोश, सांसद सीआर पाटिल अने पोलिस कमिश्नर अजय तोमरना हस्ते लोनना चेक वितरण कराया। तो गृह राज्यमंत्री हर्ष संघवीए कह्युं हतुं के अमदावाद, राजकोट, सूरत, वडोदरा नहीं परंतु गुजरातना खूणे खूणे व्याजना दूषण सामे सरकार द्वारा हल्ला बोल चालू करायो। मात्र एक महिनामां गुजरातमां 847 केस दाखल करी 1000થી વધુ લોકોને પકડવામાં આવ્યા। નવસારીના સાંસદ સીઆર પાટીલે કહ્યું હતું, પહેલીવાર પોલીસે લોકોની દરિયાદિલીને સમજી પોતાની જવાબદારીમાં નથી આવતું તે પ્રકારનું કામ સફળતાપૂર્વક પાર પાડ્યું। પોલીસ કમિશનર અને તેના સ્ટાફ તેમજ બેંકોના સ્ટાફને અભિનંદન આપું છું। જ્યારે સુરત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું હતું કે વ્યાજખોરોને મહિને 2%થી લઈ 25% સુધી વ્યાજ વસૂલતા હતા। અમે ગુપ્ત સર્વે કરવાયો જેમાં એક દિવસમાં 98 ગેરકાયદે વ્યાજખોરોને પકડી પાડ્યા। ધીરે ધીરે લોકોની હિંમત ખુલી થઈ હતી, કેમ કે વ્યાજખોરોના લોકોને ડર લાગતો હતો। 226 કેસ કરાયા, આખા રાજ્યમાં 25% વધુ કેસ માત્ર સુરત પોલીસે કર્યા છે। એમનું સપનાનું ઘર એમને પાછું મળ્યું, ઘરના પરિવારોની જે સોનાની ચેન મંગલસૂત્ર ગીરવે મૂકેલું હતું એ પાછું મળ્યું, એમાં સુરત પોલીસે બી ખૂબ અદ્ભુત કાર્ય કર્યું છે। સુરત પોલીસ કમિશનર અને એમની આખી ટીમને હું અભિનંદન આપું છું। નીચે સુધી આ વિષયને લઈ જવા માટે શહેર પોલીસના કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર સુધી તમામ લોકો એક થઈને જે વખતે કામ કરે તો એનું રિઝલ્ટ શું આવે એ આપ સૌની નજરે છે। પોલીસે માત્ર ગુનેગારને પકડવાનું કામ નથી કરતી, આપણે ગુજરાત પોલીસમાં સંવેદનાથી માનવતાથી કામ આગળ વધારવાનું એક મિશન હાથમાં ઉપાડ્યું છે। સમસ્યાનું નિરાકરણ ત્યારે જ આવશે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સામાન્ય નાગરિકો માટે જે યોજના બનાવી છે અને જે યોજનાઓ થકી સામાન્ય નાગરિકને ધંધો રોજગાર કરવા માટે અલગ અલગ યોજના થકી 10,000થી લઈને 10,00,000 રૂપિયા સુધીની અલગ અલગ યોજના થકી જે લોન મળે છે એ લોનનો લાભ જો આ લોકોને મળશે તો જરૂરથી એ વ્યાજની ડાયરીમાં ક્યારેય નહીં અટવાય એ પ્રકારની યોજના ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી। માત્ર સુરતમાં જ નહીં, ગુજરાતભરમાં આ જ પ્રકારના લોન મેળા થકી હજારો લોકોને એને રોજગાર કરવા માટે મોદી સાહેબની બનાવેલી યોજનાઓ થકી આ હજારો લોકોને આવનારા દિવસોમાં લોન મળવાની છે। તમે વિચારો કે એકબીજા જોડે સંબંધ હોય ને તો એ કોઈ ગેરંટી વગર એકબીજાને રૂપિયા ના આપે, આપણા મોદી સાહેબે કોઈ બી પ્રકારની ગેરંટી વગર સ્વનિધિ યોજનાથી મારા હજારો લાખો લારી દુકાન ચલાવતા નાનો વેપાર કરતા ભાઈ બહેનો માટે 10,000, 20,000, 50,000 રૂપિયા સુધી અલગ અલગ લોનના માધ્યમથી એમને સ્વનિર્ભર બનવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે। હું આદરણીય સાંસદ શ્રી સીઆર પાટીલ સાહેબનો આભાર માનવા માંગુ છું। ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓએ આદરણીય પ્રદેશ પ્રમુખશ્રીની સૂચનાથી છેલ્લા એક મહિનાથી આ યોજના થકી ગુજરાતનો કોઈ બી નાગરિક જો આ દૂષણમાં ફસાયેલું હોય તો એને પોલીસ સુધીનું માત્ર બનવા માટે એક માધ્યમ બનવા માટે એમને જે સૂચના આપી અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા એ ગુજરાતના નાગરિકોની સેવામાં લાગી ગયો। હાલ તો સુરત પોલીસ દ્વારા કરાયેલ નવતર પ્રયોગ અનેક જરૂરિયાતમંદોના મોઢા પર ખુશી લાવી ચૂક્યું, ત્યારે આગળ પણ પોલીસ અન્ય જરૂરિયાતમંદો માટે આવી રીતે લોન આપવાનું કામ કરશે તેમ પણ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।